મોરવા હળફ તાલુકાના ડાંગરિયા ગામે 7 વ્યક્તિઓને શ્વાને બચકા ભરતા 1 મહિલા અને 1 બાળકનું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હળફ તાલુકાના ડાંગરિયા ગામે ગત તારીખ 2 ઓગસ્ટ 2019ના રોજ ગામના 7 જેટલા વ્યક્તિઓને હડકાયેલા શ્વાને બચકા ભર્યા હતા, જેથી 7 વ્યક્તિઓની મોરવા હળફના રેફરલ હોસ્પિટલમાં અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ હડકવાની અસર થતા વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાલુ સારવારે પરિવારજનોને ઘરે આવી ગયા હતા, જ્યાં 2 વ્યક્તિઓના મોત થયા હતા, જે પૈકી તારીખ 27 ઓગસ્ટના રોજ 55 વર્ષીય શારદાબેન ભાવસિંહભાઈ બારિયાનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ 28 ઓગસ્ટના રોજ 7 વર્ષના યુવરાજ મુકુંદભાઈ બારિયા નામના બાળકનું મોત થતાં સમગ્ર ડાંગરિયા પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને કરતા જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓએ ડાંગરિયા ગામે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કરી યુવરાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આરોગ્ય વિભાગ દ્વારા યુવરાજના પરિવારજનો તેમજ શારદાબેનના પરિવારજનોની મેડિકલ ચેકઅપ શરૂ કરાઈ, તેમજ યુવરાજ જે શાળામાં અભ્યાસ કરતો હતો તે શાળાના બાળકોની પણ મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવી હતી. જો કે સૌથી મહત્વની વાત કરીએ તો શારદાબેન અને યુવરાજનું મોત 26 દિવસ બાદ કયા કારણોસર થયું તે તો યુવરાજ બારિયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે. ડાંગરિયા ગામમાં 2 તારીખે કંઈક 7 જેટલા લોકોને ડોગ બાઇટ થયો હતો, જે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈને સારવાર પણ આપવામાં આવેલ હતી. પછી એમને નિયમ અનુસાર 5 જેટલા વેક્સિન આપવાના હતા, તો આજ સુધી એમને 3 કે 4 વેક્સિન આપવામાં આવ્યા. બાકી વેક્સિન 30મી તારીખ સુધી ડ્યુ હતો, પણ આ વચમાં જ એમને રેબીઝ રોગ થઈ ગયો, જેને કારણે આ બાળકો મૃત્યુ થયા છે. અને અમે આરોગ્યની તાત્કાલિક ટીમ મોકલી, કરીબ 5 જેટલા ડૉક્ટર પેલા મેડિકલ સ્ટાફ સાથે પહોંચી ગામમાં સર્વે પણ કરાવ્યો કે બીજા કોઈ એવા લાભાર્થી હોય કે અથવા કોઈ જેને કૂતરો કરડી ગયો અને અમારા કોન્ટેક્ટમાં ના આવ્યો હોય એને પણ વેક્સિન આપીએ છીએ. આ ઉપરાંત આ જો 2 બીમાર માણસો હતા જેને મૃત્યુ થયા છે, એમના ઘરવાળાને પણ વેક્સિનેશનને કરી રહ્યા છે. એનો આખો ડોઝ 0 દિવસ 7મો દિવસ 21 અને 28 દિવસનો કોર્સ પૂરો થાય, જે માટે મેડિકલ ઓફિસરને સૂચના આપવામાં આવી છે. અને એવો કોઈ પણ કેસ શંકાસ્પદ મળશે તો તાત્કાલિક સારવાર આપવા માટે પણ અમે તૈયાર છીએ. સર, એવું છે કે આજે વેક્સિન અહીંયાળી સીએસસીમાં ખલાસ થઈ ગયા છે, વેક્સિન નથી મળ્યા, એ બારામાં બાળકનું મોત થયું છે અને એક મહિલાનું મોત થયું છે. એક્ચ્યુઅલમાં વેક્સિન તો અમારી પાસે અવેલેબલ છે. વેક્સિનના ડોઝેસ જો સમય પ્રમાણે આપવાના હોય છે, 28 દિવસ સુધી વેક્સિન આપવાનું હોય છે. બીજી તારીખ કાઢ્યું એટલે 30 તારીખ સુધી ચોથો ઇન્જેક્શન આપવાનું હતું, છેલ્લો ઇન્જેક્શન 28 તારીખ આપવાનો હતો. વેક્સિનની અવેલેબિલિટી મેં કેટલી વખત એવો થાય કે વધારે દર્દી આવતા હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી અમે વ્યવસ્થા રાખેલી છે. ડૉક્ટર નજીકના આરોગ્ય કેન્દ્ર માની લીધી, દાખલા તરીકે મોરવાળા પાસે મોરા, રજાયતા, મોજરી ત્યાંથી પણ વેક્સિન અવેલેબલ હોય ત્યાંથી મંગાવી શકાય. અને તાત્કાલિક સરકાર દ્વારા સૂચના આપવામાં આવે છે, જેથી કોઈપણને રેબીઝ ના થાય કે હડકવો ના થાય, જેના માટે અમે તકેદારી રાખીએ છીએ. આ બાળકને વેક્સિન ન મળવાના કારણે અને મહિલાનું વેક્સિન ન મળવાના કારણે એ થયું છે. વેક્સિન તો જે અવેલેબલ પૂરા દિવસ થયા નહીં, વેક્સિન ડોઝ હોય છે 0 દિવસ એટલે જે દિવસે કરડ્યું ત્યાં દિવસે, પછી 7મા દિવસે 21 દિવસ અને 28 દિવસે વેક્સિન આપવાનું હોય છે. એને આગળના બહુ ડોઝ લીધા છે, એ પૂરા ડોઝ થયા નથી એટલે પાર્શિયલ ઇમ્યુનાઇઝેશન થયો છે, જેને કારણે હોઈ શકે કે ઇમ્યુનિટી પેદા ના થઈ અને એને હડકવો થઈ ગયો છે. રસી મૂકવાથી એ બાળકને હાથમાં પાક પણ થઈ ગયો છે. સાહેબ, એના માટે જે મને કેસ પેપર જોયા છે એને એન્ટીબાયોટિક પણ આપવામાં આવી હતી. અમોક્સિસિલિન દિવસમાં સવાર સાંજ માટે 5 દિવસ દવા આપવામાં આવી હતી, એટલે 2 તારીખે દવા આપવામાં આવી તો હોઈ શકે 5મી તારીખ સુધી એને દવા ના લીધી હોય, અથવા દવા લીધી હોય તો વેક્સિનને પાકવી ના જોઈએ. પણ તેમ છતાં હવે એમ ઇન્ક્વાયરી તપાસ કરીએ છીએ કે ખરેખર શું હતો, અને જો દોષિત હતો એના ઉપર ચોક્કસ એક્શન લેવામાં આવશે. આમાં એવું તો નહીં હોય કે રસી મૂકનારની નિષ્કાળજીના કારણે બાળકનું મોત થયું હોય? ના, ચોક્કસ તપાસ કરીશ ને તપાસમાંથી ભૂલ હશે, જેની પણ ભૂલ હશે એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.